વાઈફાઈની સેવા શરૂ કરવામાં આવી છે. શું કહેશો? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું. અગાઉ રેસકોર્સ રિંગ રોડ મેરેથોન વખતે વાઈફાઈ કરવામાં આવ્યો, ફ્રી વાઈફાઈ, અને આજે બીઆઈટીએસ રૂટ ઉપર બધા બસ સ્ટેશનો ફ્રી વાઈફાઈ. લગભગ 15,000 લોકો દરરોજ આ વાઈફાઈનો લાભ લેશે અને ધીરે ધીરે એક સ્માર્ટ સિટીની દિશામાં રાજકોટમાં વાઈફાઈની ફેસિલિટી દ્વારા રાજકોટના યંગસ્ટર્સ, લોકો, ભાઈઓ બહેનો એનો ઉપયોગ કરીને ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બીઆરટીએસ રૂટ એક નવું એક નજરાણું ધર્યું છે અને એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. બીજું ભાઈ, આપે એક આદેશ આપ્યો હતો કે તમે આવશો એટલે રસ્તાઓ બંધ કરવામાં નહીં આવે, આ આદેશ શું છે? એને બંધ કરવા મેં કીધું નથી, મેં એટલું જ કીધું છે કે હું જ્યારે નીકળીશ મોટા શહેરોમાં ત્યારે સિગ્નલનું પાલન કરીશ, એટલે સિગ્નલનું પાલન કરતો જ આવું છું. બંદોબસ્તની દૃષ્ટિથી આ ગોઠવાતું હશે. હું પણ સમજુ છું કે જેટ કેટેગરીને કારણે જે જે લોકો વખતે થોડીક તકલીફ પડતી હશે, પણ ઓછામાં ઓછી લોકોને તકલીફ પડે એવો મારો પ્રયત્ન છે. જે આની બાદ એસવીએમ જે રીતનું અહીંયા રાજકોટમાં આજે ગોઠવવામાં આજે હીરો આજે હોન્ડાઈ હોન્ડાઈ દ્વારા જે આ કરવામાં આવ્યું છે એ સંદર્ભમાં જાપાનની કંપની નો મોટો શોરૂમનો આજે ઉદ્ઘાટન કર્યું. બીજેભાઈ, ખાસ કરીને મહેસાણામાં જે સ્પીડ હતી વાઈફાઈની અત્યારે ઓછી છે, તો રાજકોટમાં ભવિષ્યમાં એવું બનશે ખરું? નહીં, અહીંયા સ્પીડ પૂરી અને ફાસ્ટ સ્પીડમાં આપણે એસયુએમમાં પણ